નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને એલ એલ અંદર એડમિશન લેવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે એના વિશે અને જે વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન એડમિશન તો બંધ થઈ ગયું છે પરંતુ ઓફલાઈન એડમિશન છે એ હજુ ચાલુ છે તો એના રિલેટેડ જે કેટલીક અગત્યની અપડેટ છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો પહેલાં એલ એલ બી એડમિશન વિશે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એલ એલ બી માટે આજથી રજીસ્ટ્રેશન પણ બાવીસ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ અનિશ્ચિત એટલે કે જે વિદ્યાર્થીઓને એલ એલ બીની અંદર એડમિશન લેવાનું હોય એમના માટે જે રજીસ્ટ્રેશન છે એ વીસ ઓગસ્ટ એટલે કે આજથી ચાલુ થઈ જશે તમે જોઈ શકો છો એલ માં આ વર્ષે હજુ પણ એલ માં પ્રવેશ થયા નથી ત્રણ મહિનાથી વિલંબિત પ્રક્રિયામાં અંતે આવતીકાલે વીસમીથી સરકારના ચિકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ જશે એટલે કે જે વિદ્યાર્થીઓને એલ ની અંદર એડમિશન લેવાનું હોય એમને ચિકાસ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ રજીસ્ટ્રેશન છે એ વીસ ઓગસ્ટ સાંજે ચાર વાગ્યાથી ચાલુ થઈ જશે પરંતુ આ વર્ષે ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ ફાળવવાનું મુશ્કેલ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કાઉન્સિલની શરતો મુજબ ગ્રાન્ટેડ કોલેજો રિન્યુઅલ પરમિશન મેળવી શકે એમ નથી અને બીજી બાજુ સરકાર પણ સ્ટાફ આપી તેમ નથી જેથી આ વર્ષે વિદ્યાર્થીઓને માત્ર ખાનગી કોલેજોમાં જવું પડે તેવી સ્થિતિ છે ઇન શોર્ટ આપણે કહીએ તો કે એલ બીની અંદર હજુ જે રજીસ્ટ્રેશન છે એની પ્રોસેસ છે એ આજે સાંજે ચાર વાગ્યાથી ચાલુ થઈ જશે પરંતુ એની અંદર કઈ કોલેજોની અંદર એડમિશન મળશે એના રિલેટેડ હજુ જે એ ખૂબ જ મોટી અનિશ્ચિતતા છે તો એના રિલેટેડ જ્યારે પણ અપડેટ આવશે તો એની તમને માહિતી છે એ હું તમને આપી દઈશ પરંતુ જે વિદ્યાર્થીઓને એલ એલ અંદર એડમિશન લેવાનું હોય એમના માટે જે એડમિશન છે એના માટે જે રજીસ્ટ્રેશન છે એ વીસમીથી ચાલુ થઈ જશે તમે એ જોઈ શકો છો એ હાલ હાઈકોર્ટ દ્વારા પ્રવેશ પાડવાની પર સ્ટે છે પરંતુ રજીસ્ટ્રેશન પર સ્ટે ન હોવાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓને માત્ર ખાનગી કોલેજમાં જ પ્રવેશ મળી શકે તેવી સ્થિતિ હોવાથી ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે અથવા તો એલ કરવાની ઈચ્છા છે એ પડતી મૂકવી પડશે એટલે કે ઇન અત્યારે જે ખાનગી કોલેજો છે એની અંદર જે પ્રવેશ ફાળવણી છે એના પર કોઈ રોક નથી પરંતુ જે બાવીસ બાવીસ ગ્રાન્ટેડ કોલેજો છે એની અંદર જે પ્રવેશ ફાળવણી છે એના પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સ્ટે મૂકી દેવામાં આવેલો છે પરંતુ તમારે અત્યારે રજીસ્ટ્રેશન છે એ કમ્પલસરી કરી લેવાનું છે જ્યારે પણ આ સરકારી કોલેજોની અંદર જે હાઈકોર્ટનો ચુકાદો આવી જશે એના પછી પ્રવેશ ફાળવણી છે એ ચોક્કસ રીતે કરી દેવામાં આવશે હવે વાત કરી લઈએ જે વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની અંદર ઓફલાઈન એડમિશન મેળવવાનું હોય તો આ વિદ્યાર્થીઓનું જીકાસ પોર્ટલ પર જે ઓનલાઈન રજીસ્ટ્રેશન હતું એની તારીખો તો પૂરી થઈ ગઈ છે પરંતુ જે વિદ્યાર્થીઓને ઓફલાઈન એડમિશન મેળવવાનું હોય તો ઘણી બધી યુનિવર્સિટી દ્વારા આ તારીખ લંબાવીને ત્રીસ ઓગસ્ટ સુધી કરવામાં આવેલી છે તો તમારે જે યુનિવર્સિટી અને કોલેજોની અંદર એડમિશન લેવાનું હોય એની અંદર જો આ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવીને ત્રીસ ઓગસ્ટ સુધી કરવામાં આવેલી હોય તો તમે આ જો સુધી જે ઓફલાઈન એડમિશન છે એ લઈ શકો છો પરંતુ આના માટે તમારે યુનિવર્સિટીની વેબસાઇટ જોવી પડશે જે ફોર એક્ઝામ્પલ તમે ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય તો આ યુનિવર્સિટી દ્વારા એડમિશનની તારીખ છે એ ત્રીસ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે કે નહીં એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ તમારે યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને મેળવવી પડશે તો ઇન શોર્ટ હવે હું તમને આ વિડીયોનું સાર કહી દઉં તો જે વિદ્યાર્થીઓને એલએલબીની અંદર એડમિશન મેળવવાનો હોય એવો તારીખ વીસ ઓગસ્ટ સાંજે ચાર વાગ્યાથી જે રજીસ્ટ્રેશન છે એ કરી શકશે એમની પ્રવેશ ફાળવણી છે એ હજુ નક્કી નથી એટલે કે એમને ખાનગી કોલેજોની અંદર પ્રવેશ આપવામાં આવશે કે જે બાવીસ ગ્રાન્ટેડ કોલેજોની અંદર પ્રવેશ આપવામાં આવશે એ હજુ કન્ફર્મ છે નહીં અને જે વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ અત્યારે બંધ થઈ ગયેલું છે એટલે કે ઓનલાઈન એડમિશન છે એ બંધ છે પરંતુ જે ઘણી બધી યુનિવર્સિટી દ્વારા જે ઓફલાઈન એડમિશનની તારીખ છે એ લંબાવીને ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી જે કરવામાં આવેલી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે એડમિશન રિલેટેડ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ